વન્ય પ્રાણી સંરક્ષણ કાયદામાં શિડ્યુલ એક્ટમાં મૂકવામાં આવેલી કાટવર્ણી બિલાડી ઓગણીસો નેવુંમાં વાસનાના જંગલમાં જોવા મળી હતી ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારતમાં નામશેષ થઈ રહેલી આ પ્રજાતિને શિડ્યુલ એક્ટમાં મુકાઈ હતી આ બિલાડી બનાસકાંઠાના જેસોર અભયારણ્યમાં જોવા મળી છે પાલનપુરના વન્યપ્રેમી કમલેશભાઈ જોશી અને કૈલાશભાઈ જાનીએ કાટવર્ણી બિલાડીના ફોટોગ્રાફ લીધા છે ગુજરાતમાં આ દિન સુધી કાટવાની ટપકલ બિલાડી નોંધાઈ નહોતી પણ આ ઘટના એકત્રીસ તારીખમાં આ ફોટાની જે ઐતિહાસિક ઘટના લીધી છે એ બાદ હવે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે કાટવર્ની ટપકાળી બિલાડી કે જેને આ દિન સુધી જોવાવાળા વ્યક્તિ પણ ઓછા છે લુપ્ત પ્રાય છે એને અમારા બનાસકાંઠામાં નોંધાઈ છે આ પ્રજાતિની બિલાડીના સંરક્ષણ માટે શ્રીલંકા સરકારે ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે તેવી આ બિલાડી માત્ર ફોટોગ્રાફમાં જોવા મળતી હતી વાસદાના મહારાજા પછી ડીએફઓ ભરતભાઈ પાઠકે ફોટા પાડેલા તેવી આ બિલાડી બનાસકાંઠામાં જોવા મળતા વન્ય પ્રેમીઓમાં આનંદ છવાયો છે અને વન વિભાગ અને સરકારમાં આ ઘટના નોંધાય તે દિશામાં પત્ર વ્યવહાર શરૂ કર્યો છે આની નોંધ ઓફિશિયલી લેવામાં આવે એના માટે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા બીએચએનએસ ગીર ફાઉન્ડેશન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડ લાઈફ ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ જે સંસ્થાઓ કન્ઝર્વેશન કામ કરે એમને મોકલી આપીશું એ લોકોને રેકોર્ડ લઈ ફોટોગ્રાફ જીપીએસ રીડિંગ અને એમ દ્વારા કન્ઝર્વેશનનો જ્યારે પણ પ્રોજેક્ટ આવશે એમાં બનાસકાંઠાનો સમાવેશ કરી અને એને કન્ઝર્વેશન માટેના સંપૂર્ણ પ્રયત્નો કરશે વન અને પર્યાવરણ વિભાગ પ્રાણી સંરક્ષણ માટે સતત પ્રયત્નો કરે છે ત્યારે બનાસકાંઠામાં જોવા મળેલી કાટવરની બિલાડી હોવાના સંકેત મળ્યા છે કેમેરામેન રમેશ લોડિયા સાથે માનુ ચાવડા બીટીવી પાલનપુર